કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. વિષય સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાનમાં આપણે પરીક્ષાલક્ષી પ્રથમ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આપણે ભાગ 1 જોયો. હવે આજે જોઈશું ભાગ 2. ભાગ 1 જોયો અને એનું લેસન પણ કર્યું અને એનો અભ્યાસ પણ કર્યો. આ અસાઇનમેન્ટ માત્ર પરીક્ષા દરમિયાન સમજાવવા માટે આપેલી છે. આપણી તૈયારીઓ તો શેમાંથી કરવાની છે કે મેં જે 1 થી 13 પાઠ ચલાવ્યા હતા એમાંથી જ વાંચવાનું રહેશે. આ તો અસાઇનમેન્ટ છે, એટલે કે ટૂંકું રૂપ આપેલું છે, પણ આપણે તૈયારીઓ તો સ્વાપોથી જે આપણે ઘરેથી લેસન કર્યું એમાંથી જ કરવાનું છે. તો ચલો જોઈએ પ્રશ્ન 3 બ. પ્રશ્ન 3 બ, નીચે આપેલા દરેક ચિત્ર ઓળખી સંદેશા વ્યવહારના સાધનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખો. પરીક્ષા દરમિયાન આ રીતનો પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવાનું રહેશે? દરેકને આ બોક્સમાં તો નામ આપેલા જ છે, ચિત્ર પણ આપેલા હશે, તો ઉપરથી નામ જોવાનું અને લખવાનું. ઉપરથી નામ જોઈ અને જોડણીની ભૂલ ન પડે તે રીતે આપણે લખવાનું, નામ જોવાનું અને લખવાનું. તો આપણને પહેલું તો ખબર છે ટેલિફોન છે, તો આપણે આ રહ્યો ટેલિફોન, તો અહીં લખીશું ટેલિફોન. પછી આ તો અત્યારે આપણને ખબર જ છે શું છે, આપણો મોબાઈલ. તો અહીં જોઈશું ઉપર છે, હા આ રહ્યો મોબાઈલ ફોન. આપણે અહીં જવાબમાં લખીશું મોબાઈલ ફોન. પછી આ શું છે, આપણું ટીવી, એટલે કે સાદી ભાષામાં આપણે એને ટેલિવિઝન કહીએ છીએ. ઉપર ટેલિવિઝન કૌંસમાં આ રહ્યું ટેલિવિઝન, તો અહીં લખીશું ટેલિવિઝન. પછી આ શું છે, રેડિયો જેવો દેખાય છે, તો આને ટ્રાન્ઝિસ્ટર રેડિયો વિડીયો છે કે આવી રહ્યું ટ્રાન્ઝિસ્ટર રેડિયો. જોડણીમાં ખાસ ધ્યાન રાખજો, અહીં લખીશું ટ્રાન્ઝિસ્ટર રેડિયો. પછી આ શું છે, ખબર જ છે બધાને કમ્પ્યુટર, આ રહ્યું આ આને શું કહેવાય, ઉપગ્રહ. ઉપગ્રહ ક્યાં લખેલો છે, આવી રહ્યો, અહીં લખીશું ઉપગ્રહ. પછી આ કમ્પ્યુટરમાં આપણે ભણ્યા છે ફેક્સ મશીન કહીએ છીએ, ખબર છે ને, તો અહીં ક્યાં લખેલું છે ફેક્સ, સૌ પ્રથમ લખેલું છે, સાચી જોડણી જોઈને લખીશું. પછી આ છે પહેલાં જમાનાનું પોસ્ટકાર્ડ લખીશું. આપણું પેપર, સમાચાર પત્ર લખીશું, સમાચાર પત્ર. પછી આ શું છે, વાંચવાનું સામાયિક, એટલે કે જોક્સની બુકો જેવું આવે, સામયિક લખીશું. ટેલિફોન, પછી બીજું શું છે, મોબાઈલ ફોન, ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, કમ્પ્યુટર, ઉપગ્રહ, ફેક્સ, પોસ્ટકાર્ડ, સમાચારપત્ર અને સામયિક. બરાબર, હવે આગળ જે રીતે આ પ્રશ્ન છે એ જ રીતે છે, ચિત્રોવાળો છે. પ્રશ્ન 4 અ, નીચે આપેલા દરેક ચિત્ર ઓળખી રમતના સાધન સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. શું છે, બોક્સમાં આ બધા ચિત્રો આપેલા છે, એ કઈ રમતના સાધનો છે, કઈ રમતમાં વપરાય છે એ આપણે લખવાનું છે, પણ એના જવાબ અહીં બોક્સમાં આડા અવળા આપેલ છે. એક આ લાકડી છે ને, બોલ છે, આપણે શું કહેતા હતા કઈ રમત, હોકી, તો આ રહી. પછી આ શું છે, આપણે આ તો ખબર જ હોય, ક્રિકેટ, તો ક્રિકેટ ક્યાં છે, આ રહ્યું, અહીં લખીશું ક્રિકેટ. આ છે બેડમિન્ટન, તો ક્યાં લખેલું છે, આવી રહી બેડમિન્ટન, અહીં લખીશું બેડમિન્ટન. પછી આ શું છે, વોલીબોલ, ક્યાં છે વોલીબોલ, આવી રહી લખીશું વોલીબોલ. પછી આ છે તો ખબર જ છે, શું છે બિલિયર્ડ, ક્યાં છે બિલિયર્ડ, આવી રહ્યું. આ ગ્લવ્સ, તો શેના છે, બોલો શેના ગ્લવ છે, બોક્સિંગ કરીએ છીએ ને, તો પહેલું જ આપેલું, અહીં લખીશું બોક્સિંગ. હવે આગળના ચિત્રો જોઈએ, શું છે આગળના ચિત્રો, આ શું છે, ફૂટબોલનું ચિત્ર, આ બાસ્કેટબોલ છે, આ શું છે બાસ્કેટબોલ, આ ફૂટબોલ. પછી ટેબલ ટેનિસ, આ લોન ટેનિસ. આવડી ગયું, નીચે અહીં જવાબ આપેલા છે, ખાસ જોજો. તો ચલો હું એક વખત દરેક ચિત્ર બોલી જાઉં, હોકી, ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, શું છે આ વોલીબોલ હાથથી રમાય છે ને, વોલીબોલ, બિલિયર્ડ, બોક્સિંગ, બરાબર. પછી આ છે બાસ્કેટબોલ, ફૂટબોલ,
ટેબલ ટેનિસ અને લોન ટેનિસ. ખબર પડી ગયા ને? હવે આગળ જોઈએ. દરેકના જવાબ આ રીતે બોક્સમાં આપેલા જ હશે, જોડણીમાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 4 બ. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. બોક્સમાંથી યોગ્ય પસંદ કરી અને નામ લખવાનું છે. તો ચલો આગળ જોઈએ. થર્મોમીટર છે, દૂરબીન છે, લેપટોપ, સૂક્ષ્મયંત્ર, ટેલિસ્કોપ, ટેલિફોન, ટેસ્ટર, વેક્યુમ ક્લીનર અને કેલ્ક્યુલેટર. તો ચલો જોઈએ. 1. વાતચીત કરવા મારો ઉપયોગ થાય છે. વાતચીત કરવા માટે કોણ વપરાય છે? ટેલિફોન. તો ટેલિફોન ક્યાં છે? આવી રહ્યો. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવા મારો ઉપયોગ થાય છે. આકાશી પદાર્થનું નિરીક્ષણ કરવા માટે કોણ? ટેલિસ્કોપ. તો આ રહ્યું. હું ઘરની સફાઈ કરવામાં ઉપયોગી છે. વેક્યુમ ક્લીનર. આ રહ્યું. હું દૂરની વસ્તુઓને નજીક જોવામાં ઉપયોગી છું. દૂરની વસ્તુઓને નજીક જોવામાં શું આવે છે? દૂરબીન. બધા જોડે હોય જ છે. પછી સાદી ગણતરી કરવા મારો ઉપયોગ થાય છે. કોણ? કેલ્ક્યુલેટર. હું મુસાફરી દરમિયાન કમ્પ્યુટરનું કામ કરી આપવા ઉપયોગી છું. કોણ આવે કમ્પ્યુટરનું કામ કરવા? લેપટોપ. ક્યાં છે? આ રહ્યું. વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા મારો ઉપયોગ થાય છે. ટેસ્ટર. સૂક્ષ્મજીવોના અભ્યાસ કરવા મારો ઉપયોગ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર. પહેલામાં શું આવ્યું? ટેલિફોન. બીજામાં ટેલિસ્કોપ. ત્રીજામાં વેક્યુમ ક્લીનર. ચોથું દૂરબીન. પાંચમું કેલ્ક્યુલેટર. છઠ્ઠું લેપટોપ. સાતમું ટેસ્ટર અને આઠમું સૂક્ષ્મ દર્શક. અહીં ઉત્તર આપેલા છે. હવે ચલો આપણે જોઈએ જોડકા. પ્રશ્ન 4 ક. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. જોડકા આપેલા છે તો તમે અગાઉ આપણે શીખી ગયા હતા પાઠ 9માં કેટલા બધા જોડકા શીખી ગયા હતા, રાજ્યો અને રાજધાનીઓ. તો સામે સાચો જવાબ જ અહીં લખીશું. અહીં સાચો જવાબ જ લખીશું. તો ચલો, અસમની રાજધાની કઈ છે? ગોતી લો તો ફટાફટ. દિસપુર. કયું છે? દિસપુર. ઉત્તરાખંડની દહેરાદૂન. કેરળની તિરુવનંતપુરમ. ખબર પડી? અહીં લખીશું દિસપુર, દેહરાદૂન અને તિરુવનંતપુર. અહીં ઉત્તર આપેલા છે. હવે એ જ રીતે ગોવાની પણજી, તામિલનાડુની ચેન્નઈ, પશ્ચિમ બંગાળની કોલકાતા, પછી અહીં આગળ પંજાબમાં ચંડીગઢ, મધ્યપ્રદેશમાં ભોપાલ, રાજસ્થાનમાં જયપુર. આ રીતે આપણે યોગ્ય રાજ્યોની યોગ્ય રાજધાનીઓ મૂકીશું. હવે આગળનો પ્રશ્ન જોઈએ. હજી પાછળ છે તો હિમાચલ પ્રદેશની કોણ છે? સિમલા, ત્રિપુરા, અગરતલા અને ઝારખંડ. તો છેલ્લે રાંચી. આ રીતે આપણે રાજ્યો અને રાજધાનીઓ તૈયાર કરી. અહીં થોડી આપી છે, જ્યારે આપણે પાઠ ચલાવ્યો હતો રાજ્ય અને રાજધાની તેની રાજધાની, એમાં તો 29 જેવી હતી. તો આપણે એ તૈયાર કરવાની રહેશે પરીક્ષા દરમિયાન. આ તો એક માળખું છે. આ સિવાય પણ પૂછી શકાય, એવું જરૂરી નથી કે આ જ પૂછાય. એના સિવાય પણ બીજી રાજધાનીઓના નામ આવી શકે છે, બીજા રાજ્યોના નામ પણ આવી શકે છે. તો માટે ખાસ ધ્યાન રાખજો. હવે ચલો જોઈએ પ્રશ્ન 5 અ. ચિત્રો આપેલા હોય છે દરેકમાં અને કૌંસમાં એનું નામ આપેલું જ હશે. તો માટે ખાસ ધ્યાનથી અને ચિત્ર ઓળખવાના અને પછી એમનું નામ અને એમની જે ઓળખ હોય એ આપણે લખવાની હોય છે. તો ચલો આપણે અહીં જોઈએ શું છે પ્રશ્ન એનો. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સાથે આપેલા નામની સામે તેમના માટેનો ઓળખ શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. ખબર પડી ગઈ ને? હવે આમની ઓળખનું છે તો ઉપર કયા કયા આપેલા છે? બંધારણના ઘડવૈયા, ગુરુદેવ, રાષ્ટ્રપિતા, પ્રથમ મહિલા વડાપ્રધાન, ગરીબોના મસીહા, લોખંડી પુરુષ, રામકૃષ્ણ મિશન, પ્રથમ વડાપ્રધાન અને આર્ય સમાજ. આ બધાના નામ આપેલા છે. તો આ લોકોની કઈ ઓળખ સાથે ઓળખાય છે એ આપણે લખવાનું રહેશે. તો ચલો જોઈએ. મહાત્મા ગાંધીને બધા ઓળખે છે. કોણ? રાષ્ટ્રપિતા. આપણા શું હતા? એ લખીશું રાષ્ટ્રપિતા. સરદાર વલ્લભભાઈ, લોખંડી પુરુષ. ગરમ ગરમ સળીએ ચીપકાવ્યો હતો ને એમને, લોખંડી પુરુષ. જવાહરલાલ નહેરુ,
तो प्रथम वड़ा प्रधान तरीके ओळखी छे, क्या छे प्रथम वड़ा प्रधान? आई रह्या प्रथम वड़ा प्रधान, आ छे इंदिरा गांधी, एमने प्रथम महिला वड़ा प्रधान तरीके ओळखाय छे। क्या लखेलू छे ई जोई लो કૌંસમાં, આઈ રહ્યું પ્રથમ મહિલા વડા પ્રધાન। આ છે સ્વામી વિવેકાનંદ, એ શેના માટે પ્રચલિત હતા? રામકૃષ્ણ મિશન, આ રહ્યું રામકૃષ્ણ મિશન, લખીશું અહીં રામકૃષ્ણ મિશન। પછી ડૉક્ટર આંબેડકર, આપણને ખબર છે શું કોણ હતા? બંધારણના ઘડવૈયા, જવાબમાં લખીશું બંધારણના ઘડવૈયા। આ છે રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર કેવી રીતે ઓળખાયા? ગુરુદેવની ઉપાધિથી, તો ક્યાં છે? આવી રહ્યું ગુરુદેવ, લખીશું જવાબ ગુરુદેવ। મધર ટેરેસા કોણ હતા? ગરીબોના મસીહા, ક્યાં છે લખેલું અહીં ઉપર? આવી રહ્યું ગરીબોના મસીહા। આ રીતે આપણે દરેક ઓળખીએ છીએ એમના ઉપાધિઓથી, એટલે કે એમના નામથી અને એમની ખ્યાતિથી। તો મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ જવાહરલાલ નહેરુ, પ્રથમ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, પ્રથમ મહિલા વડા પ્રધાન સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ મિશન, ડૉક્ટર આંબેડકર, બંધારણના ઘડવૈયા, રવિન્દ્રનાથ ટાગોર, ગુરુદેવ, મધર ટેરેસા, ગરીબોના મસીહા। તો ચલો હવે આગળનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો। દરેકમાં ચિત્ર આપેલા છે, ચિત્રના નામ આડાઅવળા કૌંસમાં આપેલા છે, તેનું ખાસ ધ્યાન રાખી અને લખજો। હવે જોઈએ પ્રશ્ન 5 બ। નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી શસ્ત્રનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું। હવે બધા ચિત્રો આપણે જોઈ ગયા હતા પાઠ 11માં જોયા હતા ને, આનાથી પણ બીજા છે હજી, એક ઘણા બાકી રહી ગયા છે ને, તો આપણે એ યાદ રાખીશું। તો ચલો જોઈ લઈએ કયા ઉપર લખેલા છે। વિમાન, વાહક, જહાજ, ભાલો, ઢાલ તલવાર, ટેન્ક, રિવોલ્વર, લડાયક, વિમાન, તીર કામઠું, બંદૂક, સ્ટેન્ડ ગન અને AK-47, એ રીતના આપેલા છે। તો ચલો જોઈ લઈએ ફટાફટ। આ છે આપણું પહેલું તીર કામઠું, ક્યાં લખેલું છે તીર કામઠું? આ રહ્યું લખીશું અહીં જવાબમાં તીર કામઠું। બીજો છે ભાલો, આ રહ્યું લખીશું અહીં ભાલો। પછી આ ચિત્ર આપણી બંદૂકનું, આ ચિત્ર આપણે જોયા જ છે ને, આ બધા ચિત્રો આપણે શેમાં જોયા હતા? ટીવીમાં, ટીવીમાં લડાઈ માટે વપરાતા શસ્ત્રો છે, તો આપણે આ બધા ક્યાં જોયા હતા? ટીવીમાં। તો આ છે બંદૂક, તો બંદૂક ક્યાં લખેલું છે? ક્યાં છે બંદૂક દેખાય છે લખેલું? બોલો 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 બોલો, આ એ રહ્યું, તમને મળી ગયું ને। હવે આ છે આપણી રિવોલ્વર, રિવોલ્વર આ રહ્યું રિવોલ્વર। પછી આ છે AK-47 કહીએ છીએ, તો ક્યાં છે? આ રહી AK-47। પછી આને શું કહેવાય? સ્ટેન્ડ ગન, જો અહીંયા દેખાય છે ને આધાર આપવાનું, સ્ટેન્ડ ગન, સ્ટેન્ડ ગન ક્યાં લખેલું છે? આવી રહ્યું સ્ટેન્ડ ગન, આ તો ખબર જ પડી જાય તા તલવાર છે એટલે, તો આ ઢાલ, ઢાલ તલવાર આ લખ્યું અહીં દેખાય છે, નાના નાના વિમાનો બધા મૂકેલા છે, તો વિમાન, વિમાનોને લઈ જતું વાહન, તો વિમાન, વાહક, જહાજ। આ છે લડાયક વિમાન, ક્યાં લખેલું છે લડાયક વિમાન? આવી રહ્યું લડાયક વિમાન, ખબર પડી ગઈ? તીર કામઠું, ભાલો, બંદૂક, રિવોલ્વર, AK-47, સ્ટેન્ડ ગન, ઢાલ તલવાર, વિમાન, વાહક જહાજ, લડાયક વિમાન, અહીં આપેલા છે ઉત્તર, એના ખાસ ધ્યાન રાખી અને ચિત્ર ઓળખી પરીક્ષામાં અને યોગ્ય સાચું નામ લખવાનું રહેશે। ચિત્ર ઓળખી અને યોગ્ય સાચું નામ લખવાનું રહેશે। હવે આગળ જોઈએ પ્રશ્ન 5 ક, પ્રશ્ન 5 ક, આમાં બધા મહિલાઓના ચિત્રો આપેલા છે, કઈ મહિલાનું નામ શું છે બહુ ખાસ ધ્યાન રાખવાનું,
આપણે પુસ્તકમાં ચલાવ્યું હતું પાઠ પ્રકરણ 12માં, કોઈ મહિલાનું નામ બધા એક સરખા દેખાતા હોય તો આપણે કન્ફ્યુઝ નહીં થઈ જાય, શાંતિથી ઓળખી અને લખવાનું. જે પહેલાં આવડતું હોય, આમાંથી એવું લાગતું હોય કે જે મને આવડે છે હું એ પહેલાં લખી દઉં, એ રીતે પણ લખી શકાય છે. તો ચલો જોઈએ કોણ કોણ છે આમાં. એમ એસ સુબ્બુ લક્ષ્મી છે, લતા મંગેશકર છે, પીટી ઉષા, બચેન્દ્રી પાલ, અમૃતા પ્રીતમ, મધર ટેરેસા, વિજયા લક્ષ્મી પંડિત, સરોજની નાયડુ અને ઇન્દિરા ગાંધી. આ રીતે બધા ચિત્ર આપેલા છે. હવે આપણે એમને ચિત્ર ઓળખીશું અને એમનું નામ સાચું લખીશું. તો ચલો જોઈએ પહેલા કોણ છે. આ છે સરોજની નાયડુ. તો ક્યાં છે એનો જવાબ? અહીં ઉપર આપણે જોઈએ આ રહ્યા, સરોજની નાયડુ. પછી આ કોણ છે? અમૃતા પ્રીતમ. તો અમૃતા પ્રીતમ જોડણી સાચી લખીશું. આમને તો આપણે ઓળખીએ છીએ. ઇન્દિરા ગાંધી ક્યાં લખેલું છે? આ રહ્યું ઇન્દિરા ગાંધી. આ વિજયા લક્ષ્મી પંડિત છે. ક્યાં છે? આ રહી વિજયા લક્ષ્મી પંડિત. પછી આ એમ એસ સુબ્બુ લક્ષ્મી છે 5 નંબરમાં. એમ એસ સુબ્બુ લક્ષ્મી અહીં લખીશું. આમાંથી કોઈ શબ્દ બાકી ન રહી જાય એ ધ્યાન રાખવું. જો બાકી રહી જશે તો ખોટું પડી જશે. આ કોણ છે? બચેન્દ્રી પાલ. આ રહ્યું બચેન્દ્રી પાલ. લખીશું અહીં બચેન્દ્રી પાલ. પછી આ પીટી ઉષા છે. તો ક્યાં લખેલું છે પીટી ઉષા? આ રહ્યું લખીશું અહીં પીટી ઉષા. આ છે લતા મંગેશકરજી. તો આ રહ્યું. તો આપણી ચિત્ર શાંતિથી જોઈશું અને લખીશું. તો ચલો પહેલાં કોણ હતા? સરોજની નાયડુ, અમૃતા પ્રીતમ, ઇન્દિરા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત, એમ એસ સુબ્બુ લક્ષ્મી. પછી આ કોણ છે? બચેન્દ્રી પાલ. આ પીટી ઉષા અને લતા મંગેશકર. અહીં જવાબ આપેલા છે, બરાબર વ્યવસ્થિત જોઈને લખજો. પરીક્ષા દરમિયાન જે ચિત્ર પૂછાય એ ચિત્રને બરાબર ઓળખીશું, પછી જ એનું નામ કૌંસમાંથી જોઈને લખીશું. કૌંસમાંથી જોઈને જ લખવાનું, જેને કારણે તમારે જોડણીમાં એ કોઈ અક્ષર રહી ન જાય, એની ભૂલ ના પડે, એ ખાસ ધ્યાન રાખવું પડે છે. રહી જાય કે ભૂલ પડે તો વાક્ય ખોટું પડે, અને જે પણ હોય ખાલી જગ્યા હોય કે જે હોય એ આપણી ખોટું જ એટલે ખોટી જ ગણાય. હવે આગળ છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન 5 ડ. આ તો બહુ મજા આવી હતી કરવામાં, હે ને. નીચે આપેલી દરેક શ્રેણીમાં તરત પછી કયું પ્રતીક આવશે એ આપણે લખવાનું છે. આ રીતે ચિત્ર આપેલા હશે. આપણે જોયું હતું ને પ્રકરણ 13માં સૌથી છેલ્લું ચિત્ર જોયા હતા ને. તો ચલો જોઈએ શું છે, કેવા પ્રતીકો આપેલા છે. તો અહીં જો આ બાજુનું ખાનું પૂરે, પહેલાં આપણે આ શું છે, ચાર બોક્સ છે, આ પણ બોક્સ આપેલું છે. પછી આપણે એમાં આ રીતે વચ્ચે આમ લાઈન કરી દઈશું, આડીને ઊભી, ચાર ભાગ પાડી દીધા. પછી એમ જોવાનું કે એક ભાગ રંગાઈ ગયો છે આ બાજુનો, પછી આ બાજુનો રંગાઈ ગયો છે આ બાજુનો, તો બાકી કયો રહ્યો? આ. તો પછી આપણે એ ભાગમાં કલર કરીશું, જે રીતે અહીં આપેલું છે એ ભાગમાં કલર કરીશું. પછી એ જ રીતે મેં તમને શીખવાડ્યું હતું કે ના આવડે તો પહેલાં જે જે ભાગ આપી લે છે એ ભાગે કરી જોઈ જોવાનું, પછી જે બાકી હોય એમાં આપણે આપણું જવાબ રીતનો કરવાનો. હવે એ જ રીતે ઉપર જેવું શીખ્યા એવું જ છે. આમાં પણ આપણે આમ ચાર ભાગ કરીશું. આ ભાગ આપેલો છે, આ ભાગ પણ આપેલો છે, તો આ ભાગ, પછી આપણો આ ભાગ બાકી રહ્યો, હે ને. કેવું સહેલું છે, મજા આવે છે ને. હવે આ ચોકડીમાં ગુણાકારની નિશાનમાં અહીં આવી ગયા, અહીં આવી ગયા અને અહીં આવી ગયા, તો બાકીનો ભાગ આપણો આ રહ્યો ને. તો એ રીતે આપણે કરીશું. જો આ સરવાળા નિશાનમાં 1, પછી અહીં 2, પછી અહીં 3, તો પછી આપણે કયું કરાઈ ગયા? 4. 1, 2, 3 ને 4 આમ આવી ગયા, બરાબર. સી ઊંધો સી, આડો સી આવી ગયા, બરાબર. પાછો એ જ રીતનું ચિત્ર નિશાન છે, ઊંધો સી આડો સી,
कई रीते जोयु अहीं तीरनुं निशान वाला आ बाजु छे, बे डॉट वाला आ बाजु छे, आ ऊंधा सीमा बे तीर छे, ज्यारे सीधा सीमा बे टपका छे। तो आ बाजु शुं कर्युं, ऊंधा सीमा बे पॉइंट कर्या अने सीधा सीमा तीर कर्युं। तो अहीं आपणे यूमां बे तीर करेला छे, ज्यारे ऊंधामां बे टपका करे छे। तो पाछी एवी ज आकृति दोरशुं, परंतु आ तीरनी जग्याए आपणे मींडा अने मींडानी जग्याए तीर करीशुं। पड़ी गई खबर? हवे साथीओ आपेलो छे, एक गोळ कर्युं, अहीं पण गोळ करेलुं छे, अहीं पण गोळ करेलुं छे, तो छेल्लुं आપણું રહી ગયું, તો આ ગોળ કરીશું। ચલો આમ આપ્યું છે, આ તો હવે વહેલું છે। પછી ઊંધો યુ આપ્યો છે, આ રીતનો યુ આપેલો છે, આમ આવી ગયા, આમ આવી ગયા, આમ આવી ગયા, હવે સીધો તો બાકી રહી ગયો, તો આપણે પૂરો કરીશું સીધો। આ તો શું છે, સૂન ચોકડીની રમત આપણે બહુ રમ્યા, એક પછી આમાં બે ડોટ કર્યા છે, આમાં ત્રણ ટપકા કર્યા છે, તો રહી ગયું આપણું ચોથું ટપકું। તો આપણે એક બે ત્રણ અને ચાર ટપકા કરીશું। ઓહો, ઘડિયાળ જેવું આવ્યું છે, તો પહેલાં ઉપર ઘડિયાળ ગઈ, પછી નીચે આવી, પછી આ બાજુ આવી, તો પછી આ બાજુની બાકી। તો આપણે કરીશું અહીં આ બાજુનું નિશાન, આ બાજુનું નિશાન કરીશું, પાછું આયા ટપકા, ચોરસ એક ટપકું, બે ટપકા, ત્રણ ટપકા, તો આપણું રહી ગયું આ ભાગ ચોથો। તો આપણે અહીં પણ કરી લઈશું। કેવા સરસ મજાના ચિત્રો હતા, આપણને ભણ્યા છે એટલે આપણને આવડે છે। તો અહીં આપણું આ અસાઇનમેન્ટ પૂરું થયું। આ પણ ખાસ ધ્યાન રાખવાનું, મેં તમને વારંવાર કહ્યું છે કે આ અસાઇનમેન્ટમાં પરીક્ષાલક્ષી માળખું છે, આપણી તૈયારીઓ તો શેમાંથી કરવાની હતી, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જ્યાં હું અભ્યાસ કરાવ્યો હતો 1-13 પાઠ સુધીના સ્વાધ્યાય પોથીની પર્યાવરણમાંથી, અને આપણે લેસન પર એ વાંચવાનું રહેશે, કેમ કે એમ કહી આમાં આપેલા છે એ જવાબ સિવાય એમાંથી પણ પૂછાઈ શકે, આમાંના પ્રશ્નો સિવાય એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। આ ટૂંકું રૂપ છે, એવું જરૂરી નથી કે આ જ પૂછાશે, એમાંથી પણ પૂછાશે। માટે તૈયારીઓ શેમાંથી કરવાની રહેશે, સામાન્ય જ્ઞાનની નોટમાંથી જે મેં લખાવ્યું છે તે, અને આપણે જે મેં અભ્યાસ કરતાં ચલાવ્યું છે તે, ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો। તો અહીં આપણો અસાઇનમેન્ટ સામાન્ય જ્ઞાનનું સંપૂર્ણ રીતે પૂરું થયું છે, પણ ભાગ એકનું લેસન તો આપણે કરી દીધું છે, હવે આજે આપણે ભાગ બેનું લેસન મેળવી લઈએ। ચલો જોઈ લઈએ ભાગ બેનું શું છે લેસન। અગાઉના પિરિયડ દરમિયાન તમને ભાગ એકનું લેસન મેં કરવા આપ્યું હતું, તમે ફરજિયાત કર્યું છે, તો આજે મેળવી લો ભાગ બેનું લેસન। પ્રશ્ન 3, હેડિંગ મારીશું, એક નંબર કરી અને સામે એનો જવાબ જ લખીશું, કોઈ જાતના ચિત્ર ચોંટાડવાના કે દોરવાના નથી। એક માં ટેલિફોન, બેમાં મોબાઈલ ફોન, એ રીતે આપણે 1-10 સુધી લખવાના અને સામે જવાબ, નંબર લખવાનો સામે જવાબ, આ કૌંસ લખવાના નહીં, માત્ર એના જવાબ જ લખવાના। એ જ રીતે પ્રશ્ન 4માં પણ કૌંસ લખવાના નથી, 1, 2, 3 એમ નંબર કરી અને સામે જવાબ જ લખવાનો છે। પછી આમાં પ્રશ્ન 4બમાં બોક્સમાંથી યોગ્ય પસંદના અહીં સામે તીરનું નિશાન કરી અને જે જવાબ આવતો હોય એ લખવાનું, વાતચીત માટે તો એ લખીએ છીએ ટેલિફોન, આ કૌંસ લખવાની જરૂર છે નહીં, કૌંસ લખવાની જરૂર છે નહીં, અહીં માત્ર સામે સાચો જવાબ જ લખવાનો। એ જ રીતે પ્રશ્ન 4કમાં જોડકા છે, અવિભાગ અને ઉત્તર લખીશું, આ લખવાની જરૂર છે નહીં, આ બધા વિભાગ લખવાની જરૂર છે નહીં, સવાલ અને એમ સામે સાચો જવાબ। આ જ રીતે આપણે 3 અને 4 નંબર સુધીના જોડકા લખીશું। એ જ રીતે આવ્યા પ્રશ્ન 5, આ પણ હેડિંગ મારીશું, આ લખવાની કંઈ જરૂર છે નહીં, કૌંસ લખવાની જરૂર છે નહીં, 1 મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા, 2 સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ, એ રીતે લખીશું, આ બધું લખીશું। પછી પ્રશ્ન 5b મેં શીખવાડીએ, આ કૌંસ લખવાનો નહીં, 1 નંબર કરીને લખીશું, તીર કામઠું, 2 નંબર ભાલો, એ રીતે આ લખીશું। પ્રશ્ન 5કમાં પણ એ રીતે આપણે કરીશું, કૌંસ લખવાનો જરૂર નથી, 1-2 નંબર લખી, 1-2-3-4-5 નંબર લખી અને એને સામે સાચા નામ લખીશું। આગળ આ તો મજાનો પ્રશ્ન છે એટલે તમને દોરવાની મજા જ પડે છે, તો આખું સંપૂર્ણ રીતે સરસ રીતે દોરી અને લખીશું, ખાસ ધ્યાન મેં તમને વારંવાર કહ્યું છે
કે અસાઇનમેન્ટની તૈયારી એટલે પરીક્ષાલક્ષી તૈયારીઓ તમારે જે મેં ચલાવી હતી એમાંથી જ કરવાની છે. અસાઇનમેન્ટ તો માત્ર પેપરનું માળખું કહેવાય, એટલે તૈયારીઓ આપણે મેં જે લેસન કરાવ્યું હતું 1-13 પાઠ ચલાવ્યા તે એ જ તૈયારી કરવાની છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, વાંચન કરજો, અસાઇનમેન્ટ લખજો, આવજો, મળીશું આગળના પિરિયડમાં.